ઇંગ્લિશમાં એક બહુ જ સરસ વાક્ય બોલાય છે કે એનર્જી ફ્લોઝ વેર અટેન્શન ગોઝ. સિમ્પલ લાઈન છે કે એનર્જી ફ્લોઝ વેર અટેન્શન ગોઝ. મેં જે સાંભળી રહ્યા છો, રૂહાન છે તમારી સાથે. આખી વાતનો મૂળ મુદ્દો એ છે કે તમારું બધું એનર્જીને અસ્તિત્વ એ દિશામાં વહેવા માંડે છે જે દિશામાં જે વસ્તુ ઉપર તમારું ફોકસ યા અટેન્શન હોય. 100% અટેન્શન તમારું તમારી સામે પડેલી પેન ઉપર હોય તો તમે તકરીબન પેન જેવા વિચારોમાં આવી જાઓ છો. 100% તમારું જો અટેન્શન કોઈ છોકરી ઉપર હોય તો તમે તમારી બધી જ એનર્જી તરફ જઈ રહી છે. એ હિસાબે જે જે વસ્તુ ઉપર તમારું અટેન્શન જયા કરતું હોય છે એ એ વસ્તુ ઉપર તમારી એનર્જી ફ્લો થયા કરતી હોય છે. તો હવે આમાં સમજ્યા શું આપણે? એ કે જે વસ્તુ આપણને તંતોડ રીતે કરવી જ હોય એ વસ્તુ પર ખાલી અટેન્શનને લઈ જઈને ફિક્સ કરો અને પકડી રાખો. તો આ નિયમ પ્રમાણે કે એનર્જી ફ્લોઝ વેર અટેન્શન ગોઝ, તમારું બધું ધ્યાન એ વસ્તુ પર આવી જશે જે વસ્તુ પર લાવવા માંગો છો. અધરવાઇઝ ધ્યાન હંમેશા 50-70-30-40 બધું આગું પાછું હોય. ધ્યાન લગાવો તો અટેન્શન એક દિશામાં આવી જાય. મૂળ ઇંગ્લિશના વાક્યમાં વાત એ લોકોની ધ્યાન પર છે કે ધ્યાન કરો, યાદ જે વસ્તુ કરી રહ્યા છો એના પર ધ્યાન આપો એટલે વાત પૂરી થઈ જશે. મેચી સાંભળી રહ્યા છો, રૂહાન છે તમારી સાથે. હે આવો શું હતું મને યાદ. આઈપીએલ નું ટ્યુન શું વાગે છે બધું? એ ટ્યુન હવે જોરો શોરો થી વાગવાની તૈયારીમાં છે મિત્રો. 31 માર્ચ થી શરૂ થઈ રહ્યો છે હિન્દુસ્તાનમાં જેને લગભગ એક ધર્મ માનવામાં આવે છે એવું ક્રિકેટ, અને એની અંદર બી જે સબ ધર્મ માનવામાં આવે છે અને જે બહુ એન્ટરટેનિંગ છે એ આઈપીએલ શરૂ થઈ રહી છે 31 માર્ચ થી. પણ આ વખતે આઈપીએલ અમુક નવા અને અવનવા નિયમો સાથે આવી રહી છે. મિર્ચી સાંભળી રહ્યા છો, રૂહાન છે તમારી સાથે, અને એ જ સંદર્ભે આપણે એક વ્યક્તિ સાથે વાત કરવા જઈ રહ્યા છીએ. બાય ધ વે, જો તમને ના ખબર હોય તો હું કહી દઉં કે મને ક્રિકેટમાં ટપ્પો પડતો નથી, એટલે મારે કોઈક એક્સપર્ટ સાથે જ વાત કરવી પડે. આજે જૂનાગઢથી એવા જ એક વ્યક્તિ આપણી સાથે છે, નિત્ય શર્મા. આઈએ વાત કરતે હૈ ઉનસે કે શું નવા નવા નિયમો આવ્યા છે. નવા નિયમની જો હું વાત કરું તો ટોટલ આમ તો 5 નવા નિયમ આવ્યા છે, બટ જેમાં સૌથી મોટો જે એક નિયમ આવ્યો છે એક ઇમ્પેક્ટ પ્લેયરનો આવ્યો છે. આપણે ફૂટબોલમાં તો સબસ્ટિટ્યુટ જોતા જોઈએ છીએ, બસ એ ટાઈપનો જે કન્સેપ્ટ આ વખતે આપણે ઇમ્પેક્ટ પ્લેયરનો આઈપીએલમાં પણ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે કે એક પ્લેયર તમે ચાલુ મેચમાં પ્લેઇંગ 11માંથી ચેન્જ કરીને તમે સબસ્ટિટ્યુટ કરી શકો. ઓકે, સો ધીસ ઇઝ ધ મેજર ચેન્જ. આના સિવાયનો શું ચેન્જ આવ્યો છે જે જોનાર લોકોને અલગ લાગી શકે? આ વખતે એક ટોસ ટાઈમે આપણે જોયું હોય કે પેલા કેપ્ટન જયારે ટોસમાં આવે તો એક ટીમ શીટ લઈને આવતા હોય, અને બને એવું કે એને જે ટોસ ધાર્યો હોય અને ટોસ જો લૂઝ કરી જાય અને બેટિંગ કા બોલિંગ નીચે એને ટીમ બને હોય એવું ના બને, તો એવું થાય છે કે હવેથી એ બે ટીમ લઈને આવી શકે છે, બે શીટ લઈને આવી શકે છે, અને બંને ટીમ અને જયારે ટોસ થઈ જાય પછી એને જે અનુકૂળ લાગે પછી એના પછી ટીમ અનાઉન્સ કરી શકે, અને જો એના ચેન્જીસ કરવા હોય ટીમમાં તો હજી પણ એ ટોસ પછી પણ ચેન્જીસ કરી શકે છે ટીમમાં પ્લેઇંગ 11માં. કસ્ટમાઇઝેશન બહુ બધા ઓપ્શન આવી ગયા એકદમ એન્ડ્રોઇડ ની જેમ, કે ફોન લીધા પછી તમે બહુ ચેન્જ કરી શકો. ટોટલી કસ્ટમાઇઝેશન ઉપર, એટલે કે કેપ્ટન એવું વિચારતા કે અરે યાર કદાચ હું ટોસ જીતી ગયો ને તો આ એક ચેન્જ કરી લેત ને તો હું ખૂબ સારું રમી શકત, મારી ટીમ બેસ્ટ કરી શકત. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આ વખતે બીસીસીઆઈ આ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી છે. વાહ ભાઈ, હવે એક રીતે જોવા જાવ તો ચાહે ગમે તેટલા ચેન્જીસ કરો ટોસ પછી ભી, પર જો જીતને વાલા હૈ વો જીતને વાલા હૈ ઓર જો હારને વાલા હૈ વો હારને વાલા હૈ. યસ યસ, વિનર એટ ધ એન્ડ કોઈ પણ એક જ મળશે આપણને. પણ આઈ થિંક મેચ એક્સાઇટિંગ રહેશે આ બધા નવા નવા ચેન્જીસ ના કારણે.